પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. જામકંડોરણા તાલુકાના 13 ગામમાંથી મધ્યપ્રદેશના 151 જેટલા શ્રમિકોને મેડિકલ તપાસ કરવામાં આવી અને ત્યારબાદ તેમને પોતાના વતન રવાના કરવામાં આવ્યા છે. લોકડાઉનમાં આજે 2-3 કલાક પૂરતું જામકંડોરણાનું બસ સ્ટેશન ધમધમતું થયું. જામકંડોરણા સહિત ભારતભરમાં કોરોના સંક્રમણનો કહેર યથાવત રહ્યો છે. લોકડાઉનમાં સરકારશ્રી તરફથી પોતાના વતનમાં પરત ફરવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે આજે જામકંડોરણા તાલુકાના ભાદરા, ઉજળા, ખજોડા, ચિત્રાવાડ, બોરિયા, સાતુદળ, ખાટલી, ટોળીદાર અને જામકંડોરણાના ગામથી 151 જેટલા શ્રમિકો પોતાના વતન મધ્યપ્રદેશમાં જવાની પરવાનગી આપવામાં આવી છે. આ તમામ શ્રમિકોનો મેડિકલ તપાસ કરીને સર્ટિફિકેટ આપી જામકંડોરણાના મામલતદાર શ્રી ખરાડી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી બગથરિયા સોશિયલ ડિસ્ટન્સની માહિતી આપી રવાના કર્યા. આ તકે ખોડલધામ સમિતિના યુવાનો ભાઈઓ દ્વારા આ વતન પરત ફરતા શ્રમિકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને જલારામ મંદિરના યુવાનો ભાઈ દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી. જામકંડોરણા તાલુકા પંચાયત કચેરીના કર્મચારી, મામલતદાર કચેરીના અધિકારી સહિત તલાટીકા મંત્રી આ શ્રમિકોને વ્યવસ્થા કરવામાં જોડાયા. પરપ્રાંતીય શ્રમિકોને મૂકવા માટે, તેમના વતન પરત જવા માટે પ્રશાસનિક મામલતદાર શ્રી ખરાડી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી બગથરિયા સાહેબ, તાલુકાના તમામ તલાટીકા મંત્રી તેમજ રેવન્યુ સ્ટાફ અને તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા સહિયારા સામૂહિક પ્રયાસોથી અત્રે ખોડલધામ સમિતિ દ્વારા ભોજન કરાવી તેમજ જલારામ સમિતિ દ્વારા તેઓને ફૂડ પેકેટ આપવામાં આવેલ છે અને તેઓને અહીંયાથી એસટીની બસ દ્વારા રાજકોટ જંકશન તેઓના વતન જવા માટે ટ્રેનમાં બેસાડવા માટે અત્રેથી સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. કેટલા મજૂરો છે કુલ? અંદાજે 148 મજૂરોને તેઓને જામકંડોરણા ખાતેથી તેઓના વતન પરત જવા માટે અહીંયાથી રવાના કરવામાં આવેલ છે. ઓકે. દ્વારા અમે 48મો દિવસ છે, બે ટાઈમ ગરીબોને 15 રોમણા ઉપર જમાડી છે અમે બપોર સાંજ. આજે અમારે 145 મજૂર છે એમપીના, અમે જામકંડોરણા બસ સ્ટેન્ડમાં અમે એને ભોજન આપવા આવેલી છીએ. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ અને પોતાની સલામતી જાળવવા માટે ખાસ કરીને દરેક લોકોએ માસ્ક બાંધવું જોઈએ, આ પોતાના હાથને સેનિટાઈઝ કરવા જોઈએ. આવી મહામારી વચ્ચે અમારી શ્રી સંસ્થા ખોડલધામ સેવા સમિતિ જામકંડોરણા દ્વારા દરરોજનું 1500થી વધુ લોકોનું અન્નક્ષેત્ર અમે ચલાવીએ છીએ અને આજે સરકારશ્રી તરફથી દરેક એમપીના કે અન્ય રાજ્યોના મજૂરોને પોતાના વતનમાં જવા માટે જે વ્યવસ્થા સરકાર કરે છે એ લોકોને અમે કાયમી બે ટાઈમ બપોરે અને સાંજે જમાડીએ છીએ. આજે પણ મામલતદારશ્રીના આદેશ મુજબ 145 લોકોનું ભોજનની વ્યવસ્થા અમે કરેલ છે. આવી રીતે આજે જે થઈ છે એવી કાયમી ધોરણે થઈ શકશે. હજી અમારી સંસ્થા છે એ અન્નક્ષેત્ર ચાલુ રાખ્યું છે. અતુલ લશ્કરી, જીટીવી ન્યૂઝ, જામકંડોરણા.